નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોમાં મનોવિજ્ઞાન એક વિજ્ઞાનનો પરિચય મેળવીશું. મિત્રો, શરૂઆત કરીએ એ પહેલાં એ જાણી લઈએ કે આ વિડીયો કોને કોને ઉપયોગી થઈ શકે. મિત્રો, આપ મનોવિજ્ઞાન વિશેનો અભ્યાસ કરતા હો કે અભ્યાસ કરાવડાવતા હો તો મિત્રો આ વિડીયો આપના માટે અચૂક છે. તે ઉપરાંત મિત્રો, આપ પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, લોકરક્ષક જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો આપને આ વિડીયો અચૂક જોવા વિનંતી છે. આ ઉપરાંત અગર આપ ટેટ 1, ટેટ 2, ટાટ, એચટાટ જેવી પરીક્ષા આપવા માગતા હો કે તેની તૈયારી કરતા હોય અને શિક્ષક બનવાની ઈચ્છા હો તો મિત્રો આ વિડીયો આપ સંપૂર્ણ નિહાળો તેવી અહીંથી અમારી એક રિક્વેસ્ટ છે. આ સિવાય પણ આપ જનરલ નોલેજ અર્થે પણ આ વિડીયોનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, આવો હવે કન્ટેન્ટ ઉપર ફોકસ કરીએ. મિત્રો, સાયકોલોજી એટલે કે ગુજરાતીમાં મનોવિજ્ઞાન. આ સાયકોલોજી શબ્દ છે એ બેઝિકલી બે શબ્દોનો બનેલો છે, સાયકી અને લોગસ. સાયકી એટલે આત્મા અને લોગસ એટલે કે વિજ્ઞાન. હવે મિત્રો, આ સાયકી અને લોગસ આ બે જે શબ્દો છે એ ગ્રીક ભાષાના શબ્દો છે, ગ્રીક ભાષામાંથી લેવામાં આવ્યા છે એમ આપણે કહી શકીએ. મિત્રો, તો સાયકી અને લોગસ આ બે શબ્દને આધારે જો મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપવાનું કહેવામાં આવે, ટૂંકમાં કહેવામાં આવે તો સાયકી એટલે આત્મા, લોગસ એટલે વિજ્ઞાન, એટલે મનોવિજ્ઞાન એટલે આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, માનવી જાગ્રત હોય કે સૂતો હોય, કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય, સમુદ્રના તળિયે બેઠો હોય કે છેક આકાશમાં હોય, કોઈ પણ પરિસ્થિતિમાં તે પ્રત્યક્ષ જોઈ શકીએ અથવા તો ન જોઈ શકીએ તેવું કશું કરતો હોય, આ તેનું બાહ્ય અથવા તો આંતરિક વર્તન છે. મનોવિજ્ઞાન માનવીના બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. તો મિત્રો, આ ત્રીજા નંબરનો જે પોઈન્ટ છે એના પરથી આપ ઘણું બધું જાણી શકો છો કે મનોવિજ્ઞાન એ કોઈ નાનકડો વિષય નથી, પણ તે માનવીનું સંપૂર્ણ બાહ્ય, તેનું સંપૂર્ણ અંદરનું આંતરિક, તેનું સંપૂર્ણ શારીરિક, મિત્રો તેનું સંપૂર્ણ માનસિક એ તમામ વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે, એટલે ખૂબ વિશાળ છે. મિત્રો, સિટી મોર્ગન પરીક્ષામાં પૂછાતું હોય છે કે નીચેનામાંથી કઈ વ્યાખ્યા સિટી મોર્ગનની છે, અથવા તો સિટી મોર્ગનના મંતવ્ય પ્રમાણે મનોવિજ્ઞાન એટલે માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. મિત્રો, હિલગાર્ડ એટકિન્સન કહે છે, મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. મિત્રો, જો માનવીની તમામ માનસિક તેમજ તમામ શારીરિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે એટલે ખૂબ મોટો વિષય છે. એચઈ ગેરેટ, જેમની તસવીર આપ નિહાળી શકો છો, 6 નંબરનો પોઈન્ટ છે. મિત્રો, તેઓ વ્યાખ્યા આપતા એમ જણાવે છે કે વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે જ મનોવિજ્ઞાન. મિત્રો, આશા રાખું છું આપને ખ્યાલ આવતો હશે. મિત્રો, હજુ સુધી આપ અમારી ચેનલમાં ફ્રી સબસ્ક્રાઇબ ના થયા હોય તો અત્યારે જ મિત્રો ફ્રી સબસ્ક્રાઇબ થાઓ અને મનોવિજ્ઞાનની સંપૂર્ણ સિરીઝના તમામ વિડીયો ઓટોમેટિક મેળવવા માટે આ ચેનલમાં સબસ્ક્રાઇબ થવા વિનંતી છે. તો મિત્રો, હવે આપણે જરા જોઈ લઈએ કે પ્રથમ જે સ્લાઇડ તમે ભણ્યા, પ્રથમ જે તમે ભાગ ભણ્યા અત્યારે એમાંથી તમને કેટલું યાદ રહ્યું. પ્રશ્ન નંબર 1, મિત્રો આ પ્રશ્ન વિવિધ પરીક્ષામાં વારંવાર પૂછાયો છે. પ્રશ્ન છે, મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી, આ સાયકોલોજી શબ્દ છે એ બેઝિકલી કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે. તો મિત્રો, આ રીતના તમને 4 ઓપ્શન આપવામાં આવ્યા છે અને આ પ્રશ્નનો સાચો જવાબ હશે ગ્રીક. મિત્રો, હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન 2, મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે?
चार ऑप्शन छे अने आ प्रश्ननो साचो जवाब छे वातावरण। वातावरणमां करे छे एवुं आपणे हमणां ज जोयुं। हवे मित्रों आगळ वधीए तो मित्रों आम आपणे कही शकीए के मनोविज्ञान जे छे ए जुदा जुदा संदर्भमां चार वस्तु याद राखवानी छे, खास करीने मानसिक प्रक्रियाओ, अनुभवो अने वर्तनो अभ्यास करनारुं विज्ञान छे। हवे मित्रों मानसिक प्रक्रिया एटले शुं? तो कोईपण व्यक्तिनी मानसिक प्रक्रिया होय, तमे अत्यारे बैठा छो तो तमारा मगजमां अत्यारे कोईक विचार चालता हशे, भले आ विडियो सांभळो छो, हुं अत्यारे तमने आ विडियो समजावुं छुं, एना कंटेन्ट समजावुं छुं, मारा मगजमां पण कंईक विचार चालता हशे के आना पछी शुं कहेवुं, आना पछी क्यूँ उदाहरण आपूँ, आना पछी शुं समजावुं। तो आ मारी आंतरिक बाबत छे, बराबर। एटले के मानसिक प्रक्रिया ए अनुभव करनार व्यक्तिना अनुभवनी आंतरिक बाबत छे। आपणे ज्यारे कोईपण बाबते विचारी रह्या होय के समस्याना उकेलनो प्रयत्न करी रह्या होय त्यारे आपणा मगजमां अनेक प्रक्रियाओ चालती होय, जेने जुदी जुदी अनेक रीतो द्वारा नोंधी शकाय। बे, अनुभव। मित्रों अनुभव जे छे ए व्यक्तिगत बाबत छे। एवं शक्य छे के जे व्यक्ति साथे मारो सारो अनुभव रह्यो होय ए व्यक्ति जोड़े कदाच तमारो एटलो सारो अनुभव ना रह्यो होय, बराबर। एटले अनुभव जे छे ए व्यक्तिगत बाबत छे। मारो कोई मूवी मने सारी गमी होय, तमने कदाच ए मूवी सारी ना गमी होय, अनुभव अलग अलग होई शके। मित्रों तमने मनोविज्ञानी भाषा में उदाहरण आपी समझाऊं तो मित्रों अत्यारे हूँ तमने भणावी रह्यो छुं त्यारे तमारा मना दरेक विद्यार्थी ने जुदो जुदो अनुभव थई रह्यो हशे। कोईक ने एवुं लागतुं हशे के साहेब खूब धीरे धीरे भणावे छे, कोईक ने एम लागतुं हशे साहेब भणावे छे एमां एटली समजण नथी पड़ती, के साहेब सिस्टमेटिक भणावे छे। तो आ दरेकना अलग अलग अनुभव छे, बराबर। એટલે અનુભવ વ્યક્તિગત બાબત છે। ત્યારબાદ મિત્રો વર્તનની વાત કરીએ તો વર્તન પ્રતિભાવ કે પ્રતિક્રિયા। મિત્રો આ ટોપિક આ પોઈન્ટ હું તમને મનોવિજ્ઞાનની ભાષામાં ઉદાહરણ આપી સમજાવું તો મિત્રો ઉદાહરણ તરીકે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય, એક પિરિયડ હોય લેક્ચર નંબર વન એ કમ્પ્લીટ થાય અને લેક્ચર નંબર ટુના શિક્ષક આવવાના હોય ત્યારે છોકરાઓ ખાસ કરીને વાતો કરતા હોય, પરંતુ શિક્ષકના આવવા સાથે જ બધા વિદ્યાર્થીઓ કેવા ચૂપચાપ ઊભા થઈ જાય છે। અહીં શિક્ષક એ ઉપદીપક છે અને વિદ્યાર્થીનું ઊભા થવું તે પ્રતિક્રિયા છે। મિત્રો ચોથો પોઈન્ટ વિજ્ઞાન। વિજ્ઞાન એટલે કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન। મિત્રો વિજ્ઞાન વિશે આપણે ડિટેલમાં આગળ પણ ચર્ચા કરીશું। હવે મિત્રો અત્યાર સુધી આપણે જે જોયું એમાંથી થોડા પ્રશ્નો નીકળે છે, એ પ્રશ્નોની ચર્ચા કરીએ। તો મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ શું છે, મનોવિજ્ઞાન શેના પર આધારિત છે, એનું મુખ્ય શું છે? તો મિત્રો ઓપ્શન આપવામાં આવ્યા છે, માનવી પ્રાણી વાતાવરણ કે વર્તન। તો સાચો જવાબ છે વર્તન। ત્યારબાદ મિત્રો એક નોંધ લેવાની છે, મનોવિજ્ઞાન વિજ્ઞાન જ છે પરંતુ તે અન્ય શુદ્ધ વિજ્ઞાનો જેવા કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન કે જીવ વિજ્ઞાન મિત્રો એના જેવું નથી। મિત્રો હવે મુદ્દા નંબર આપણે એકને સમજીએ અને મિત્રો હંમેશા માટે યાદ રાખજો, 1879માં જર્મનીના લિપ્સિગ શહેરમાં વિલહેમ વુન્ટ દ્વારા સ્થાપવામાં આવેલી પ્રયોગશાળાથી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો। મિત્રો વિવિધ પરીક્ષામાં પૂછાય છે, સાલ પૂછાય છે, દેશનું નામ પૂછાય છે, શહેરનું નામ પૂછાય છે, સાયન્ટિસ્ટ એટલે કે આપણે જે મનોવિજ્ઞાનની વાત કરી સાયન્ટિસ્ટના કહેવાય એમની એમનું નામ પણ પૂછી શકાય, બરાબર। તો મિત્રો અહીં આપણે જે વુન્ટ સાહેબની ચર્ચા કરીએ છીએ આપ એની તસવીર નિહાળી શકો છો। અને મિત્રો જે અહીં પ્રયોગશાળાની વાત કરી આ એમની પ્રયોગશાળા છે અને તેમના થોડા ઘણા સાથી મિત્રો જે છે જે આ કન્સેપ્ટ ઉપર મનોવિજ્ઞાનના કન્સેપ્ટ ઉપર એ સમયે કામ કરતા હતા। મિત્રો આગળ વધીએ તો મિત્રો
હવે આપણે આટલી વસ્તુ જે જોઈ એમાંથી કયા પ્રકારના પ્રશ્નો નીકળી શકે તેને જરા રજૂ કરીએ છીએ. પ્રશ્ન નંબર 4, મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? તો મિત્રો, 4 સાલ આપવામાં આવી છે અને હમણાં જ આપણે વાત કરી. આ પ્રશ્નનો સાચો જવાબ છે 1879માં. ત્યારબાદ મનોવિજ્ઞાન એક સામાજિક વિજ્ઞાન છે. મિત્રો, આ જે લાઈન જે છે કે ભાઈ મનોવિજ્ઞાન જે છે એ સામાજિક વિજ્ઞાન છે, એ તમારે ઉદાહરણ દ્વારા સાબિત કરવાનું છે અથવા તો તેની સમજૂતી આપવાની છે. તો મિત્રો, એક ખૂબ સરસ ઉદાહરણ આપની સમક્ષ મૂકું છું. મિત્રો, આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ અને ગુજરાત રાજ્યમાં પણ અમદાવાદ છે, બરોડા છે, કે સુરત કે રાજકોટ શહેરને આપણે લઈ લઈએ, તો આ 4 જે મેગા સિટી છે અથવા તો મેગા સિટી કરતાં પણ કે જે આ આગળ પડતા જે શહેરો છે એ શહેરોમાં ઉછરેલી વ્યક્તિ અથવા તો યુવતીની વાત કરીએ, મિત્રો, તેમના વર્તન અને બિહાર કે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાં ઉછરેલી યુવતીનું વર્તન. તો મિત્રો, આ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે યુવતીઓ ઉછરે છે એમના મિત્રો વર્તનમાં આપણને વિવિધતા જોવા મળે છે. મિત્રો, તેમના પહેરવેશમાં, તેમના ખાનપાનમાં કે જુદી જુદી બાબતોની કુશળતામાં ઘણા બધા તફાવત તમને ધ્યાનમાં આવ્યા હશે. તો મિત્રો, આની પાછળ સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ જવાબદાર છે જે મનોવિજ્ઞાન દ્વારા આપણે સમજવાનું છે. મિત્રો, મનોવિજ્ઞાનના ધ્યેય, તો મિત્રો પહેલું જે ધ્યેય છે એ વર્ણન છે. મિત્રો, આ ટોપિકને જરા સમજાવું તો માનવ વર્તન કેવું છે? શારીરિક છે, માનસિક છે, આંતરિક છે, બાહ્ય છે, જોઈ શકાય તેવું છે કે નથી, તેના પરિણામે કેવા પરિવર્તનો આવે વગેરે બાબતોનું વર્ણન કરવાનું ધ્યેય મનોવિજ્ઞાનનું છે. મિત્રો, બીજો ટોપિક છે સ્પષ્ટીકરણ. વર્ણન થઈ જાય પછી સ્પષ્ટીકરણ કરવાનું છે. મિત્રો, ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો, મિત્રો, કોઈક વ્યક્તિ જે છે એ અમુક પરિસ્થિતિમાં ખૂબ ડરે છે અથવા તો ડરે છે, તો મનોવિજ્ઞાન શું કરશે? તો મનોવિજ્ઞાન તેની પાછળના કારણો કે શા માટે ડરે છે એ શોધી તેનું સ્પષ્ટીકરણ કરશે. ત્યારબાદ સ્પષ્ટીકરણ થઈ ગયા બાદ આગાહી, કે સ્પષ્ટીકરણ ઇનફ નથી, એની આગાહી પણ કરવી જરૂરી છે. ઉદાહરણ તરીકે મિત્રો, ભારતનું હવામાન ખાતું અથવા તો હવામાન શાસ્ત્ર એ હવામાનનું સ્પષ્ટીકરણ કરી અટકી જતું નથી, પરંતુ એ હવામાનનું સ્પષ્ટીકરણ કર્યા બાદ હવે હવામાન કેવું રહેશે, ગરમીનું જે ટેમ્પરેચર છે એ ડિગ્રી જે છે એ 42 ડિગ્રી, 45 ડિગ્રી, 47 ડિગ્રી કે 48 ડિગ્રી કે તેથી વધુ જશે, વરસાદ આવશે કે નહીં, કેવો વરસાદ આવશે, સામાન્ય આવશે, ભારે વરસાદ આવશે, અતિ ભારે વરસાદ આવશે, બરાબર છે, વગેરે આગાહી પણ કરે છે. તો મિત્રો, આ જ રીતે મનોવિજ્ઞાનનું ધ્યેય જે છે એ માનવ વર્તનની આગાહી પોતાના સિદ્ધાંતોને આધારે કરવાનું છે. અને ચોથું જે ધ્યેય છે એ નિયંત્રણ. નિયંત્રણ મિત્રો ખૂબ જરૂરી છે. ઉદાહરણ તરીકે હમણાં આપણે વાત કરી કે હવામાન શાસ્ત્ર આગાહી કરે છે કે ખૂબ ભારે વરસાદ પડશે, તો હવે પૂર આવતું અટકાવવાના પ્રયાસો કરવામાં આવે અથવા તો પૂરથી ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયાસો કરાય. તો મિત્રો, આ જ રીતે મનોવિજ્ઞાન જે છે એનું જે ધ્યેય છે એના ધ્યેયોમાં વર્ણન છે, સૌપ્રથમ વર્ણન કરશે, તેનું સ્પષ્ટીકરણ કરશે, તેની આગાહી કરશે અને એનું છેલ્લે નિયંત્રણ એટલે કે નિયમનનો સમાવેશ, આ ચારેય મેટર ધ્યાનમાં લેવામાં આવશે. મિત્રો, આપ અહીં જે તસવીર જોઈ શકો છો એ વિલહેમ વુન્ટની છે. મિત્રો, તેમના મતે અથવા તો આપણે મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વુન્ટને ફાળે જાય છે, બરાબર. મિત્રો, આપણે એમ કહી શકીએ કે વિલહેમ વુન્ટ જે છે એ મનોવિજ્ઞાનના પિતા છે. મિત્રો, વેદ પરીક્ષામાં પૂછાય છે કે મનોવિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે, તો વિલહેમ વુન્ટ. મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આપ એમની તસવીર નિહાળી શકો છો. મિત્રો, તેમણે આંતરિક નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. હવે કદાચ તમને એમ થતું હશે કે આંતરિક નિરીક્ષણ પદ્ધતિ એટલે વળી શું? તો મિત્રો, આંતરિક નિરીક્ષણ પદ્ધતિ એટલે મિત્રો કોઈ વ્યક્તિને તેના અનુભવો
અથવા તો માનસિક પ્રક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક વર્ણન કરવાનું કહેવામાં આવે તો તેને આંતરનિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. મિત્રો, તેમની ગણના રચનાવાદીઓ તરીકે થાય છે. અને મિત્રો, આપણે હમણાં જ આગળની સ્લાઇડમાં આપણે વાત કરી હતી કે તેમણે જે પ્રયોગશાળા સ્થાપી હતી એનું વર્ષ તમારે યાદ રાખવાનું છે, શહેર યાદ રાખવાનું છે, બરાબર છે, ક્યાં સ્થાપી હતી, કયા દેશમાં સ્થાપી હતી. તો મિત્રો, આ બધી વસ્તુ ખૂબ આઈએમપી છે. આગળ વધીએ મિત્રો, તો હવે થોડાક પ્રશ્નોની ચર્ચા કરી લઈએ અને જોઈ લઈએ કે આપણે કેટલું યાદ રહ્યું છે. પ્રશ્ન નંબર 5, મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? મિત્રો, આ પ્રશ્નો વિવિધ પરીક્ષામાં પૂછાઈ ગયા છે જે આપણી સમક્ષ રજૂ કરીએ છીએ. તો મિત્રો, 4 ઓપ્શન છે, સાચો જવાબ છે વુન્ટ. પ્રશ્ન હવે આગળ વાત કરીએ અને પ્રશ્ન નંબર 6, રચનાવાદીઓ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? તો મિત્રો, હમણાં જ આપણે વાત કરી કે વુન્ટ સાહેબ જે છે એ રચનાવાદી તરીકે એમની ઓળખ હતી. તેમની સાથે જે બીજા ફિલોસોફર જે હતા, બરાબર છે, અથવા તો આપણે એમ કહી શકીએ મનોવિજ્ઞાની ફિલોસોફર નહીં પણ મનોવિજ્ઞાની, તો મિત્રો તેઓ કઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા? તો રચનાવાદી, બરાબર. તો આ રચનાવાદીઓ કઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા? તો સાચો જવાબ છે આંતરનિરીક્ષણ પદ્ધતિ. હવે આંતરનિરીક્ષણ પદ્ધતિ હમણાં જ આપણે તેનો ખ્યાલ મેળવ્યો. વિલિયમ જેમ્સ, મિત્રો આપ અહીં તેમની છબી જોઈ શકો છો અને હવે થોડુંક માહિતી પણ મેળવી લઈએ. તો મિત્રો, હમણાં આપણે જે હુન્ટ સાહેબની વાત કરી ત્યાર પછી તરત થોડાક સમય બાદ તેમણે કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સમાં પ્રયોગશાળા સ્થાપી. અને મિત્રો, તેઓ અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા. મિત્રો, તેમના મતે માનવીના મનની રચના સમજવાના સ્થાને માનવી તેના વાતાવરણ સાથે કાર્ય પાર પાડવા કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કરવો જરૂરી છે. અને મિત્રો, તેઓ કાર્યવાદી અભિગમ સાથે સંકળાયેલા હતા. હવે આગળ વધીએ. સ્પષ્ટિવાદ, માફ કરશો, સમષ્ટિવાદ અભિગમ, ગેસ્ટાલ્ટ સાયકોલોજી. મિત્રો, અહીં વર્ધીમર, કોહલર અને કોફકા એ આ સમષ્ટિવાદ અભિગમ સાથે સંકળાયેલા હતા. અને મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન ઉપર તેમણે ભાર મૂક્યો હતો. જ્હોન બી વોટસનની આપ તસવીર નિહાળી શકો છો. મિત્રો, તેઓ મન અને ચેતનાનો વિરોધ કર્યો અને તેમના પર શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતની અસર હતી. વર્તનવાદનો તેઓ સિદ્ધાંત ફોલો કરતા હતા, એટલે કે વર્તનનો વિજ્ઞાન. અને તેવી જ રીતે તેમની સાથે જે વર્તનનો સિદ્ધાંત અથવા તો વર્તનનો વિજ્ઞાનનો જે અભ્યાસ કરતા હતા એમાં સમાવેશ થાય છે સ્કિનર સાહેબ, ટોલમેન સાહેબ અને ગથરી સાહેબ. મિત્રો, તેમની આપ અહીં છબી જોઈ શકો છો જેથી આપને વધુ યાદ રહી શકે. મિત્રો, હવે આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. પ્રશ્ન નંબર 7, વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો મિત્રો, હમણાં જ આપણે વાત કરી કે વર્તનવાદના પ્રણેતા વોટસન હતા. પ્રશ્ન નંબર 8 જોઈએ પહેલા. મિત્રો, સિગમન્ડ ફ્રોઇડ સાહેબ વિશે જરા જોઈ લઈએ. તો મિત્રો, ફ્રોઇડ તેમણે મનોવિશ્લેષણને માનસિક રોગોને સમજવાની અને ઉપચાર કરવાની પદ્ધતિ તરીકે રજૂ કર્યું. પ્રશ્ન નંબર 8, અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો? તો સાચો જવાબ છે અચેતન મનનો સિદ્ધાંત ફ્રોઇડ સાહેબે આપ્યો. ત્યારબાદ કાર્લ રોજર્સ અને અબ્રાહમ માસ્લો, મિત્રો આપ એમની છબી નિહાળી શકો છો અહીં. અને અબ્રાહમ માસ્લો તેમજ કાર્લ રોજર્સ જેવા માનવવાદીઓએ, મિત્રો શબ્દ છે માનવવાદીઓ પર ભાર આપવાનું છે, માનવીની ઈચ્છાશક્તિની સ્વતંત્રતા, આંતરિક સંભાવનાના વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા ઉપર ભાર મૂક્યો. મિત્રો, આ વિડીયો જોવા બદલ આભાર. આપને આ વિડીયો કેવો ગમ્યો, કેવો લાગ્યો, આપનો જે કંઈ પણ અભિપ્રાય હોય, સારો ખરાબ જે કંઈ પણ અભિપ્રાય હોય એ નીચે યુટ્યુબ કોમેન્ટમાં મોકલાવશો જી. મિત્રો, આ વિડીયો જોવા બદલ આભાર, ધન્યવાદ.